મોરબી ઝૂલતા પુલ કેસના મુખ્ય આરોપી જશુભાઈ પટેલની સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપવાની હુકમ કર્યો છે. જે બાબતે આજે રેગ્યુલર જામીન અરજી શરતો નક્કી કરવા માટે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી, જેમાં સરકાર અને બચાવ પક્ષ કરેલી દલીલોને ધ્યાને લઈને કોર્ટે જયસુખ પટેલને 1,00,000 શરતી જામીન મંજૂર કર્યા છે. રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી. સૌથી પહેલાં 1,00,000 રૂપિયાના જામીન આપવાના. બીજું, એમણે રેસિડેન્શિયલ પ્રૂફ આપવાનું કે અત્યારે એ ક્યાં રહેશે, એ પ્રૂફ બદલશે તો કોર્ટને જાણ કરવાની. ત્રીજું, એમણે કોઈ સાક્ષીઓને ધમકાવવા નહીં, પ્રયત્ન કરવાનો નહીં. ચોથું, પાસપોર્ટ એમની પાસે હોય તો એમને સરેન્ડર કરી દેવાનો. પછી, ભારતની બહાર જવું હોય તો કોર્ટની પ્રાયોર પરમિશન લઈને જવાનું. અને સૌથી મહત્ત્વની જે શરત છે એ મોરબી જિલ્લાની હદની બહાર રહેવાનું. કોર્ટ મુદતે આવી શકે, પણ મુદત સિવાયના દિવસોમાં એમને કોર્ટની પ્રાયોર પરમિશન લેવી પડશે અને આખી ટ્રાયલ પૂરી થશે ત્યાં સુધી મોરબી જિલ્લાની એમને બહાર રહેવું પડશે. આ કુલ 7 પ્રકારની અલગ અલગ કન્ડિશન નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજે ફરમાવી છે.